चलो मित्रों, चौथो लेक्चर, तीजा लेक्चर में आपणे पेरामेग्नेटिक अने डायामेग्नेटिक पदार्थों विषे डिटेल में अभ्यास करी गयेला। चुंबकीय क्षेत्र में मुकता कई असरो जोवा मळे ते जोई गयेला कि डायामेग्नेटिक पदार्थ ने आपणे चुंबकीय क्षेत्र में मूकीए तो डायामेग्नेटिक पदार्थनी अंदर चुंबकीय क्षेत्र उत्पन्न थशे पण बाह्य चुंबकीय क्षेत्रनी विरुद्ध दिशा में थशे। एटले असमान चुंबकीय क्षेत्र में मूकीए तो ये निर्बल क्षेत्र तरफ आकर्षित थशे, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષિત થશે। ઓકે, અને એ કોના પરથી? તો એની સસેપ્ટેબિલિટીના મૂલ્ય પરથી નક્કી થાય કે પહેલાંની ઋણ હતી એટલે એ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું કે જેથી શું થાય કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતું હોવાથી એ નબળા ક્ષેત્ર તરફ આકર્ષિત થતું હતું। તમને ઉત્તર ઉત્તરવાળો કન્સેપ્ટ જો યાદ હોય, દક્ષિણ દક્ષિણ સામે આવતા હતા એટલે અપાકર્ષણ થતું હતું અને અપાકર્ષણ બળ કઈ દિશામાં મહત્તમ હતું એ દિશામાં આકર્ષિત થતો હતો અને પેરામેગ્નેટિકમાં એનાથી ઊંધું જોવા મળેલું હતું। તો એ બધું કોના પરથી નક્કી થાય? મેગ્નેટિક સસેપ્ટેબિલિટી પરથી। હવે આજે જોવાનું છે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે। તમને ખબર છે કે પેરામેગ્નેટિક પદાર્થમાં પણ સસેપ્ટેબિલિટી ધન છે જ્યારે ફેરોમેગ્નેટિકમાં પણ ધન છે। ફરક એટલો જ છે માત્ર કે પેરામેગ્નેટિકમાં સસેપ્ટેબિલિટીનું મૂલ્ય નહીવત એવું ધન આવશે, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થનું સસેપ્ટેબિલિટી મૂલ્ય ખાસ્સું એવું વધારે હશે। બરાબર છે, આટલે ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ નથી। એટલે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિકની પ્રોપર્ટીઝ જોવા જઈએ, લાક્ષણિકતાઓ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પેરામેગ્નેટિક પદાર્થ પર જે અસરો થાય એ જ અસરો બધી ફેરામેગ્નેટિક પદાર્થ પર થાય। ઓકે, એટલે એને આપણી બુકમાં પણ નથી આવ્યું ને આપણે ડિટેલમાં જોવાનું પણ નથી, પાછો એને લવારો નથી કરવાનો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અંદર આ દિશામાં આવ્યું એટલે વધી ગયું અને આ દિશામાં આકર્ષિત થાય એવું બધું બધું જેવું સેમ ટુ સેમ પેરામેગ્નેટિકનું છે એમાં પણ પોઝિટિવ આવેલો ખબર છે ને કાયમની વેલ્યુ, તો એની આપણે લાક્ષણિકતાઓ જોઈ ગયા છે તો એવું એક્ઝેક્ટલી આની જ આવશે। આમાં જે ટોપિક છૂટી ગયા છે તે ભણવાનો છે આપણે। ઓકે, એટલે બીજું બધું પેરામેગ્નેટિક જેવું પણ અલગ કઈ રીતે પડે છે તે આપણે જોવાનું છે। તો ફેરોમેગ્નેટિક પદાર્થ હંમેશા કેવું બંધારણ ધરાવતો હોય છે? ડોમેઇન બંધારણ ધરાવતો હોય છે। ડોમેઇન એટલે શું એ તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું, પહેલાં એ સમજી લેવો કે અહીંયા જે ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન મળે તેની સાઇઝ કેટલી હોય છે? તો ડોમેઇનનું પરિણામ આશરે 10^-12 થી 10^-8 મીટર ઘન જેટલી હોય છે, એટલા કદ આપેલું છે સાઇઝ, એટલે કદ 10^-12 થી લઈને 10^-8 મીટરનો ઘન। અને દરેક ડોમેઇનમાં આશરે કેટલા પરમાણુ હોય છે? 10^17 થી 10^21। નાનું ડોમેઇન તો 10^17 આસપાસ આવશે અને મોટું ડોમેઇન હશે તો 10^21 આસપાસ હશે। એટલે આ અલગ અલગ સાઇઝના જે ડોમેઇન મળે છે એને કારણે અંદર પરમાણુઓની સંખ્યામાં આટલો તફાવત જોવા મળે છે। તો આ એમસીક્યુમાં હોઈ શકે એટલે તમારે નોટ ડાઉન કરવું। હવે પહેલાં એ સમજો કે ડોમેઇન એટલે શું, જો ક્લિયર દેખાતું હોય તો વાંધો નથી। આ એક ડોમેઇન બતાવ્યું છે, આવા ઘણા બધા ડોમેઇન છે, નાની સાઇઝનું ડોમેઇન દેખાતું હશે, અહીંયા એક ડોમેઇન છે, એ અલગ કઈ રીતે પડે? તો તમે જોઈ શકો કે બાજુનું જે કઈ બીજો વિસ્તાર દર્શાવેલો છે એ વિસ્તારથી આ કઈક રીતે અલગ પડે છે। આમાં શેડિંગ અલગ હશે, શેડિંગ એટલે તો ખબર પડે ને, બટ એક્ચ્યુઅલી શું હોય છે તો આના પરમાણુઓ આખો પદાર્થ છે, તો આટલા વિસ્તારમાં રહેલા પરમાણુઓ અને આટલા વિસ્તારમાં રહેલા પરમાણુઓ એક જ દિશામાં નહીં ગોઠવાયેલા હોય। શું કહેવા માંગુ છું એ સમજો કે ધારો કે 100 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, કેટલા વિદ્યાર્થીઓ 100, હવે એમને મેં બેસવાનું કીધું ગ્રુપમાં અથવા તો કોઈ પણ રીતે કે ભાઈ વ્યવસ્થિત રીતે બેસી જાઓ આપણે કંઈક ટાસ્ક આપી દઈએ, તો જે વિદ્યાર્થીઓ એકબીજા ફ્રેન્ડ સર્કલમાં આવતા હશે ને તે ટોળું બનાવીને ગોઠવાઈ જશે, તો અહીંયા કંઈક એવું જોવા મળે છે। પણ આ ટોળામાં એક વસ્તુ એ જોવા મળે છે કે બધા એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા હોય, એટલે એવું નહીં કે તમે કુંડાળો કરો એવું કુંડાળો એકબીજાની મોઢા સામે રાખો એવું નહીં જોવા મળે અહીંયા। અહીંયા ચુંબકીય મોમેન્ટ મેગ્નેટિક મોમેન્ટના આધારે ગોઠવણ થશે કે ધારો કે આટલા વિસ્તારમાં રહેલા દરેકે દરેક પરમાણુઓ, શું બોલું છું, આટલા વિસ્તારમાં રહેલા દરેકે દરેક પરમાણુઓ બધા મેગ્નેટિક મોમેન્ટ આ ડાયરેક્શનમાં હશે, કઈ ડાયરેક્શનમાં હશે આ જે અંગૂઠો દેખાય ને એ ડાયરેક્શનમાં, હવે એની બાજુનો વિસ્તાર છે ને એમાં બધા જ પરમાણુઓની મેગ્નેટિક મોમેન્ટ આ ડાયરેક્શનમાં નહીં હોય, કોઈ અલગ ડાયરેક્શનમાં હશે, એટલે ધારો કે આ ડાયરેક્શનમાં, એવી રીતે અહીંયા એક વિસ્તાર છે એની મેગ્નેટિક મોમેન્ટ બધાની આ ડાયરેક્શનમાં હશે। એટલે જોવા જઈએ તો આવું બંધારણ તમને જોવા મળે છે કયા પદાર્થોમાં, ફેરોમેગ્નેટિક પદાર્થમાં કે થોડા થોડા નાના નાના વિસ્તારો હોય છે
વિસ્તારોમાં રહેલા જેટલા પણ પરમાણુઓ હશે તે ગ્રુપમાં હશે અને એ ગ્રુપ આખું એક જ દિશામાં મેગ્નેટિક મોમેન્ટ હશે. એટલે ધારો કે આની આ ડાયરેક્શનમાં, આની આ ડાયરેક્શનમાં, આ વિસ્તારની આ ડાયરેક્શનમાં, આ વિસ્તારની આ ડાયરેક્શનમાં, આ વિસ્તારની આ ડાયરેક્શનમાં, તો એવી રીતે આખા પદાર્થની મેગ્નેટિક મોમેન્ટનો સરવાળો કરો તો આમાં પણ પાછું શૂન્ય જ મળશે. કારણ કે આ વિસ્તારના અલગ ડાયરેક્શનમાં છે તો એવો બીજો કોઈ વિસ્તાર હશે કે જેના એની વિરુદ્ધ દિશામાં હશે. કોઈ વિસ્તાર એવો હશે કે એની આ ડાયરેક્શનમાં હશે તો એવો બીજો વિસ્તાર હશે કે જેની એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એટલે આખા પદાર્થનો સરવાળો તો આમાં પણ ઝીરો જ મળવાનો છે. પણ પેરામેગ્નેટિકમાં શું હોય કે એક પરમાણુમાં બીજો પરમાણુમાં ત્રીજો આમ આ રીતે ગોઠવાયેલા હોય. આમાં એવું નહીં, આમાં શું બનશે, ઝુંડ બનશે. એક ઝુંડ આમ દિશામાં ગોઠવાયેલું છે, એક વિસ્તારમાં રહેલા બધા પરમાણુઓ કંઈક આ રીતે ગોઠવાયેલા છે. એટલે આમાં એક આખું ગ્રુપ જોવા મળશે તમને, અલગ અલગ ગ્રુપ. અને આ એક ગ્રુપને ડોમેન કહેવાય. અને આ ડોમેનનો વિસ્તાર આપણે જોઈ ગયા આગળની સ્લાઇડમાં કે 10^-8 થી 10^-12 મીટરમાં ઘન જેટલા કદનું એક ડોમેન હોય છે. ડોમેન એટલે એક પ્રકારનો વિસ્તાર. અને જ્યાં અલગ પડે આ બાઉન્ડરી કહેવાય. જેમ કે આ ડોમેન અને આ ડોમેનની વચ્ચે આ બાઉન્ડરી છે તો એને ડોમેન વોલ કહેવાય છે, જે તમારા ગુજરાત બોર્ડની બુકમાં લખેલું છે. માની જો એમાંથી ફેરોમેગ્નેટિક પદાર્થો વ્યવસ્થિત રીતે સમજાવેલો છે. સો ડોમેન બંધારણ કેવું આવે તે હવે તમે જોઈ ગયા. હવે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના પર થતી અસરોમાં જે અલગ પડે છે પેરામેગ્નેટિક થી તે જોવાનું, જેને કહેવાય છે આ જે ગ્રાફ મળશે આપણને એને કહેવાય છે ફેરોમેગ્નેટિક પદાર્થનો હિસ્ટેરિસિસ ગ્રાફ. હવે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. સ્ટાર્ટિંગમાં અહીંયા ઓ પર જઈએ. ઓ પર એટલે ઉગમ બિંદુ પર, કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ જસ્ટ આપણે લીધો જ છે, જેની પરિણામી ચુંબકીય મોમેન્ટ કેટલી છે, ઝીરો. એટલે આ અક્ષ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર અથવા તો કેપિટલ એમ, અને આ અક્ષ પર આઈ, સ્મોલ આઈ. સ્મોલ આઈ એટલે શું હતું, આપણે આગળનો લેક્ચર યાદ કરો, જેને આપણે કેપિટલ એસ કીધેલું હતું કે પેલા સોલેનોઇડમાં આપણે જે પ્રવાહ પસાર કરીએ એકમ લંબાઈથી પસાર થતા પ્રવાહને સ્મોલ આઈ કીધેલું, જેને મેગ્નેટિક તીવ્રતા પણ કીધેલી હતી, બરાબર છે? તો એ કેપિટલ એચ અહીંયા છે, કેપિટલ એચ, અને અહીંયા છે કેપિટલ એમ. એવું તમે સમજી શકો. તો આ એમ છે, આ એચ છે. ઓકે, શરૂઆતમાં હું શું કરીશ, આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ધારો કે મારો આ પદાર્થ કેવો સારો, ડાયામેગ્નેટિક તરીકે પણ આને લઉં છું, પેરા માટે પણ આને લઉં છું, ફેરો માટે પણ આને લઉં છું. સો આ એક પદાર્થ છે, સપોઝ કે આ કયો છે ફેરોમેગ્નેટિક પદાર્થ. આને ક્યાં મૂકવો પડશે, સોલેનોઇડની અંદર મૂકવો પડશે. સોલેનોઇડની અંદર મૂકશો અને સોલેનોઇડમાંથી શું પસાર કરશો, પ્રવાહ પસાર કરશો, એટલે સોલેનોઇડની અંદર શું ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે એ ચુંબકીય ક્ષેત્રમાં આ ફેરોમેગ્નેટિક પદાર્થ રહેલો છે, એટલે આનું શું થશે, મેગ્નેટાઇઝેશન થવાનું સ્ટાર્ટ થશે, બરાબર છે? તેનો ગ્રાફ દોરશો તો કેવો આવશે તે અહીંયા સમજવાની કોશિશ કરજો. કે જેમ જેમ તમે પ્રવાહ વધારશો, આ એજ એટલે પ્રવાહ છે, તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધશે અને પેલાનું મેગ્નેટાઇઝેશન વધશે. અંદરનો જે એરો દેખાય છે તે ક્યાં સુધી વધશે, તો અહીંયા સુધી વધશે, આ એ સુધી, બિંદુ એ સુધી, એટલે ઓ થી એ સુધી, બરાબર? મેક્સિમમ કેટલું આવ્યું, તો આટલું આવ્યું. કેમ અહીંયા અટકી ગયું, તો જેટલા પણ પરમાણુઓ હતા અથવા તો જેટલા પણ ડોમેન્સ હતા તે બધા હવે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાઈ ગયા. હવે વધારાનો કોઈ ડોમેન જ નથી બચ્યો, તો ક્યાંથી ગોઠવવાનો? એટલે બધા ગોઠવાઈ ગયેલા છે, તો એની જે મેગ્નેટિક મોમેન્ટ પણ છે તે મળી ગઈ. આ મેગ્નેટાઇઝેશનને સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન કહેવાય, અથવા તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. આપેલા ફેરોમેગ્નેટિક પદાર્થનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. સમજ પડે છે? કે પહેલા ઝીરો હતું, જેમ જેમ પ્રવાહ વધાર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર વધ્યું, અને ચુંબકીય ક્ષેત્ર વધવાથી મેગ્નેટાઇઝેશન વધ્યું. અને એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે મેગ્નેટાઇઝેશન નહીં વધે, કારણ કે બધી ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ, તો એનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું. હવે વધારાની કોઈ ડાયપોલ અલગ દિશામાં છે જ નહીં કે જે ગોઠવાઈને મેગ્નેટાઇઝેશન વધારે, એટલે એક જ લિમિટ સુધી વધશે. આ પોઈન્ટને શું કહેવાય, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય. તમે સ્ટાર્ટિંગમાં જોશો ને તો ગ્રાફ ધીરે ધીરે વધે છે, બહુ વધારે આમ એકદમ નથી વધી જતો, એકદમ સ્લોલી વધે છે. ગુજરાત બોર્ડની બુકમાં જરા ગ્રાફને જોઈ લેજો તો ઢળતો આવે છે આ પ્રમાણે. તો પ્રવાહ વધે છે તે છતાં પણ મેગ્નેટાઇઝેશન વધતું નથી સ્ટાર્ટિંગમાં. એવું કેમ કે સ્ટાર્ટિંગમાં જે બધા ડોમેન ખરા તે પેલા ચુંબકીય ક્ષેત્રને મચક આપતા નથી, એટલે જેમ છે તેમને તેમાં જડત, એક પ્રકારનું જડત તમે સમજી શકો કે જેમના છે તેમના તેમ જ રહે છે, ચુંબકીય ક્ષેત્રની અસર નહીવત થાય છે. ત્યારબાદ શું થશે, પછી અમુક પરમાણુઓ ધારો કે ચુંબકીય ક્ષેત્રને દિશામાં ગોઠવવા પ્રયત્ન કરશે, એટલે ડોમેન જે ખરા ને એ તૂટશે, એની બાઉન્ડ્રી જે ખરી ને તે તૂટવા લાગશે. એટલે એક ડોમેન બીજા ડોમેનમાં ભળવા લાગશે, ને કોઈ એક ડોમેન મોટું થતું રહેશે, અમુક ડોમેન નાના થતા જશે. આ પ્રમાણે પરિણામી આખો જે પદાર્થ છે તે ટોટલી મેગ્નેટાઇઝ થઈ જાય, ત્યારે એક આખું ડોમેન બની જશે.
જેમાં બધા પરમાણુઓ કઈ દિશામાં છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે ઇઝ ધેટ ક્લિયર સો સ્ટાર્ટિંગ નો ગ્રાફ એટલે નીચો નમેલો છે અને પછી ધીરે ધીરે મેગ્નેટાઇઝેશન વધે છે ક્યાં સુધી વધશે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન સુધી અહીંયા સુધી હવે સમજો આ હવે તમે શું કરો છો તો પ્રવાહ ધીરે 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 ઓછો કરીને ઝીરો કરી દેવ છો એટલે પહેલા શરૂઆતમાં પ્રવાહ વધાયો હવે તમે ખાલી શું કરો છો ધીરે ધીરે ઓછો કરીને બંધ કરી દેવ છો પ્રવાહ ઓકે બંધ કરી દેશો એટલે સોલેનોઇડની અંદર ધીરે ધીરે ચુંબકીય ક્ષેત્ર ઘટશે અને છેલ્લે ઝીરો થઈ જશે તો જેમ જેમ આપણે પ્રવાહ ઘટાડીએ છે આ દિશામાં પ્રવાહ ઘટે બરાબર છે તો તેમ તેમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર ઘટવાનું પણ પેલો જે પદાર્થ છે ને એનું પણ મેગ્નેટાઇઝેશન સાથે સાથે ઘટે છે કારણ કે હવે તો મેગ્નેટિક ફિલ્ડ કેવી થવા લાગી સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું થવા લાગ્યું ઓછું થવા લાગ્યું પણ રૂમ ટેમ્પરેચર તો ખરું જ ને એટલે તાપમાનને કારણે ઉષ્મીય ગતિને કારણે જે પેલા ગોઠવાયેલા હતા ચુંબકીય ક્ષેત્રની અસરમાં પણ ચુંબકીય ક્ષેત્રની અસર કેવી થઈ ગઈ હવે ધીરે ધીરે ઘટવા લાગી તો એ હવે તાપમાનને કારણે પાછા અવ્યવસ્થિત થવાના ટ્રાય કરશે એટલે કે થશે અવ્યવસ્થિત થશે એટલે શું થશે મેગ્નેટાઇઝેશન ઘટશે મેગ્નેટાઇઝેશન ઘટશે એટલે ક્યાં સુધી ઘટે છે તો અહીંયા સુધી ઘટે છે તમે જોઈ શકો આ પોઈન્ટ આવ્યો કયો બી તો તમે જોશો કે આટલું મેગ્નેટાઇઝેશન રહી ગયું તમે પ્રવાહ કેટલો કરી દીધો ઝીરો જ કરી દીધો જો આર્ક્સ પર પ્રવાહ ઝીરો જ થઈ ગયો એટલે સોલેનોઇડની અંદર તો તમે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરી દીધું પણ પદાર્થનું મેગ્નેટાઇઝેશન સંપૂર્ણ રીતે ઝીરો થયું નહીં સ્ટાર્ટિંગમાં લીધેલું ત્યારે ઝીરો હતું જો પછી શું થયું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન એટલે બધા એક ડાયરેક્શનમાં ગોઠવાઈ ગયા અને પછી તમે જેવો પ્રવાહ બંધ કરી દીધો તો એનું મેગ્નેટાઇઝેશન પણ ઘટી ગયું પણ ઘટીને ઝીરો નહીં થયું થોડું રહી ગયું તો આ જે રહી ગયું ને તેને રિટેન્ટિવિટી કહેવાય છે અથવા તો રિમેનન્સ રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ એ કઈ વેલ્યુ છે તો બી ની વેલ્યુ છે ક્યારે કે જ્યારે એચ ઝીરો કર્યું ત્યારે એચ એટલે પ્રવાહ ઝીરો કર્યો આપણે તો જ્યારે આપણે એચ નું મૂલ્ય એટલે કે સોલેનોઇડમાં પ્રવાહનું મૂલ્ય અથવા તો ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ઝીરો કરીએ ત્યારે જે ફેરોમેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે એ વેલ્યુને શું કહેવાય છે રિટેન્ટિવિટી એટલે એક્ચ્યુઅલી એ થાય બી ક્યારે જ્યારે એચ ની વેલ્યુ ઝીરો કરો ત્યારે બી ની વેલ્યુ એને રિટેન્ટિવિટી કહેવાય આ એમસીક્યુ માં કામ લાગે છે પૂછાય આ વ્યવસ્થિત રીતે ચાર ઓપ્શન આપવા હોય તો જો આ ઓપ્શન ને આ ઓપ્શન જરા આ એચ એચ ની વેલ્યુ છે જ્યારે બી ઝીરો થાય અને આ બી ની વેલ્યુ છે જ્યારે એચ ઝીરો થાય તો કન્ફ્યુઝિંગ છે ઓકે ચાર ઓપ્શન એટલે તમને હું એક્ઝામ પૂછી એક્ઝામમાં પેપર આપીશ ત્યારે આઈડિયા આવશે કે કઈ રીતે આ લોકો ટ્વિસ્ટ કરી શકે બટ ખાસ ધ્યાન રાખજો કે રિટેન્ટિવિટી કોને કહેવાય કે જ્યારે આપણે મેગ્નેટાઇઝેશન તીવ્રતા ઝીરો કરી દઈએ ત્યારે થોડું મેગ્નેટાઇઝેશન જે રહી જાય છે એટલે કે બી ની વેલ્યુ ક્યારે એચ ની વેલ્યુ જ્યારે ઝીરો કરીએ છીએ ત્યારે બી ની વેલ્યુ જે છે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે એને શું કહેવાય છે રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ કહેવાય છે ઓકે એટલે થોડું ઘણું હજુ ચુંબકીય ક્ષેત્ર રહી ગયું એટલે કે મેગ્નેટાઇઝેશન રહી ગયું હવે એને તમારે ઝીરો જ કરવું હોય તો શું કરવું પડે તો એ હજુ એ ડાયરેક્શનમાં ગોઠવાયેલી ઘણી બધી ડાયપોલ હશે એને તમારે પાછી અવ્યવસ્થિત ગોઠવવા માટે શું કરવું પડે તો પેલા જે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવા વળાવેલું ને એનું ચુંબકીય ક્ષેત્ર જ વિરુદ્ધ કરી નાખો એટલે પ્રવાહની દિશા બદલી કાઢો પ્રવાહ જે ધન દિશામાં હતો એની જગ્યાએ પ્રવાહ આવે નેગેટિવ ડાયરેક્શનમાં હોય એટલે કે ખાલી પ્રવાહની દિશા ઉલટાવી નાખો પ્રવાહની દિશા જેવી ઉલટાવશો એટલે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં આવશે એટલે પહેલા જે ડાયપોલ આમ ગોઠવાયેલા હતા તે પાછા આ ક્ષેત્રની અસરથી ટોર્ક લાગશે અને અવ્યવસ્થિત થશે એટલે જો હું કઈ ડાયરેક્શનમાં પ્રવાહ વધારું છું આ ડાયરેક્શનમાં તો તમે જોઈ શકો કે ઝડપથી મેગ્નેટાઇઝેશન ઘટીને શૂન્ય થઈ ગયું એટલે આ મેગ્નેટાઇઝેશન ઝીરો કરવા માટે જે જરૂરી એચ નું મૂલ્ય છે ને એને કોએર્સિવિટી કહેવાય છે લખેલું છે વેલ્યુ ઓફ એચ ટુ ગેઇન બી ઇઝ ઇક્વલ ઝીરો એટલે કે આપણું જે મેગ્નેટાઇઝેશન રહી ગયેલું એને ઝીરો કરવા માટે એચ ની જે વેલ્યુ જોઈએ કઈ ડાયરેક્શનમાં એની વિરુદ્ધ ડાયરેક્શનમાં જે આ બાજુ પોઝિટિવ હતી તો આ બાજુ નેગેટિવ એટલે એચ ની જે વેલ્યુ થી બી ઝીરો થાય એને કોવર્સિવિટી કહેવાય એટલે કોવર્સિવિટી એટલે કોની વેલ્યુ થાય એચ ની વેલ્યુ થાય અને રિટેન્ટિવિટી એટલે કોની વેલ્યુ થાય બી ની વેલ્યુ આ તો ઝીરો છે એચ ઝીરો થાય ત્યારે બી એને રિટેન્ટિવિટી કહેવાય એટલે બી ને રિટેન્ટિવિટી કહેવાય ક્યારે પણ એચ ઝીરો થયું ત્યારે એવી રીતે કોવર્સિવિટી કોને કહેવાય એચ ને ત્યારે બી ઝીરો કરવા માટે જે એચ જોઈએ તે બરાબર છે બંનેઓને વ્યવસ્થિત રીતે સમજો તો જ ખ્યાલ આવશે એટલે રિટેન્ટિવિટી આપણને ક્યારે મળે અહીંયા પોઈન્ટ બી પર મળે આ જે રહી ગઈ તે રિટેન્ટિવિટી અને અહીંયા આપણને કઈ મળી કોર્સિવિટી મળી પોઈન્ટ સી પર ઓકે ચાલો અહીંયા ઝડપી નથી જવાનું આપણે કઈ ડાયરેક્શનમાં પ્રવાહ ચાલુ કર્યો છે વિરુદ્ધ ડાયરેક્શનમાં તો એ ડાયરેક્શનમાં પ્રવાહ વધારે જ કરો
तो હવે પાછો મેગ્નેટાઇઝેશન કઈ ડાયરેક્શનમાં થવાનું ઊંધી દિશામાં થવાનું એટલે જોઈ લો આ મેગ્નેટાઇઝેશન પ્લસ દિશામાં થયેલું આ મેગ્નેટાઇઝેશન હવે કઈ ડાયરેક્શનમાં થાય છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં પોઈન્ટ કયો આવશે ડી જેવી રીતે આ બાજુ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળેલું એવી રીતે આ બાજુ પણ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળશે એટલે બધી ડાયપોલ હવે તમારી કઈ ડાયરેક્શનમાં ગોઠવાઈ ગઈ આ ડાયરેક્શનમાં ગોઠવાઈ ગઈ ઓકે સો એ પોઈન્ટ આવ્યો ડી વળી પાછો તમે પ્રવાહને શૂન્ય કરી દેશો પ્રવાહ શૂન્ય જ કર્યો છે તો આ બાજુ મેગ્નેટાઇઝેશન રહી જશે એટલે આ બાજુ હવે પાછી રીટેન્ટિવિટી આવી એની હવે વ્યાખ્યા આપવાની જરૂર નથી ખબર છે રીટેન્ટિવિટી કોને કહેવાય પ્રવાહ શૂન્ય કર્યો તો પણ મેગ્નેટાઇઝેશન રહી ગયું તો આને કહેવાય રીટેન્ટિવિટી હવે આ પાછો મેગ્નેટાઇઝેશન 0 કરવા પાછો પ્રવાહનું મૂલ્ય તમારે કઈ બાજુ લેવું પડશે પોઝિટિવ બાજુ તો પાછો પ્રવાહનું મૂલ્ય પોઝિટિવ બાજુ બદલાવો તો મેગ્નેટાઇઝેશન કેટલું થઈ ગયું 0 થઈ ગયું કયો પોઈન્ટ આવી ગયા F એટલે છે અહીંયા સુધી આવી F સુધી એટલે આને 0 કરવા માટે આ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કેટલી કરવા માટે આ જો દેખાય છે આટલી છે એની જગ્યાએ 0 કરવા માટે આપણે પ્રવાહ આટલો આપવો પડ્યો તો આ H ની વેલ્યુને શું કહેવાય પરસિવિટી પણ અલગ દિશામાં ઓકે સો અહીંયા મેગ્નેટાઇઝેશન કેટલું થઈ ગયું અગેન 0 થઈ ગયું અને વળી પાછો આ દિશામાં તમે પ્રવાહ વધાર્યા કરો તો વળી પાછો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન હતું એ ડાયરેક્શનમાં મળશે એટલે એક્ચ્યુઅલી જોવા જાવ તો આખી પોપટની કાચ બનશે અને આ જે લૂપ છે એને હિસ્ટેરેસિસ લૂપ કહેવાય છે કયા પદાર્થો માટે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ લૂપ કોઈ પણ ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લો સોલેનોઇડની અંદર મૂકો અને આ પ્રમાણે સ્ટાર્ટ કરો ગ્રાફ તો કંઈક આવો જ બનશે આમ ઓકે તો આને કહેવાય છે હિસ્ટેરેસિસ લૂપ હવે તમે ધારી લો કે આ જમીન ઊર્જાનો વેગ થયો હશે કે નહીં તો અહીંયા A થી D સુધી જે કાર્ય કર્યું હશે અને D થી A સુધી જે કાર્ય કર્યું હશે તો બંને કાર્ય અલગ અલગ છે તમને ખબર હશે કે કાર્ય એટલે આની નીચેનું ક્ષેત્રફળ શોધવું પડશે આપણે 11 માં ધોરણનો કોન્સેપ્ટ યાદ કરો તો ગ્રાફ અહીરો લઈ લેવા નીચે વાળો ગ્રાફ તો એની નીચેનું ક્ષેત્રફળ આ સમજ પડે છે ને આટલો એરિયા આવશે જ્યારે આ ગ્રાફ કયો લેશો આ ઉપર વાળો ગ્રાફ લેશો તો એની નીચેનો એરિયા વધારે આવશે તો બંને વખત કાર્ય અલગ અલગ થાય છે એટલે આમાં ઉષ્મા ઊર્જાનો ભેદ થયો હશે અને ઉષ્મા ઊર્જાનો ભેદ શોધવો હોય તો આ વધારેમાંથી ઓછું બાદ કરી નાખો તો આ પરિણામી જે આ વચ્ચેનો જે ડાર્ક ભાગ દેખાય છે તે ઉષ્મા ઊર્જા એટલે તમારે હિસ્ટેરેસિસ લૂપ જે કરી એનું ક્ષેત્રફળ જે છે તે વ્યય થતી ઉષ્મા ઊર્જા ધરાવે દર્શાવે છે ઓકે એક પોઈન્ટ તમને ગુજરાત બોર્ડમાં મળશે એનસીઆરટી માં નથી અને મહત્વનો પણ નથી એટલે બહુ ચર્ચા નથી કરતા સો આ થઈ હિસ્ટેરેસિસ વિશે વાત હવે ક્યુરી ટેમ્પરેચર જેવી રીતે પેરામેગ્નેટિકમાં ક્યુરીનો લો હતો એવી રીતે અહીંયા ક્યુરી ટેમ્પરેચર છે આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા તેનું ડોમેન બંધારણ શું થાય છે તૂટે છે અને એક ચોક્કસ તાપમાને પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર પામે છે જેને આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થનું શું કહેવાય છે ક્યુરી તાપમાન કહેવાય છે મહત્વનું છે ફેરો અને પેરામાં ફરક શું છે ફેરોમેગ્નેટિકમાં ડોમેન જોવા મળે ડોમેન એટલે ખબર છે ને વિસ્તાર અલગ અલગ વિસ્તાર હવે આ વિસ્તારના બધા પરમાણુ એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા હશે બાજુના વિસ્તારના પરમાણુ કોઈ એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા હશે આવું જોવાનું પેરામેગ્નેટિકમાં એવું નથી જોવા મળતું વિસ્તારોમાં નથી જોવા મળતું બધા સ્વતંત્ર છે એક પરમાણુ આમાં છે એની બાજુવાળા આમાં છે એની બાજુવાળા આમાં છે એની બાજુવાળા આમાં છે બધા અલગ બરાબર છે આટલો ડિફરન્સ તો હવે જો અહીંયા હું શું કરું ફેરોમેગ્નેટિક પદાર્થ લઈ લો એનું ટેમ્પરેચર વધારો ટેમ્પરેચર વધારીશ એટલે પેલા જે ડોમેનની અંદર પરમાણુ ગોઠવાયેલા હશે આ ડાયરેક્શનમાં એની ઉષ્મા ઊર્જા વધશે એટલે કંપન વધશે કંપન વધશે તો શું થશે જે બધા એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા છે તે બની શકે કે અલગ અલગ ડાયરેક્શનમાં ગોઠવાવાનો પ્રયત્ન કરે એટલે જે ડોમેન બંધારણ જે તમારું કરું તે તૂટી અને કોઈ એક ચોક્કસ તાપમાને બધા ડોમેન બંધારણ નાશ પામશે અને બધા જે પરમાણુ હશે તે સ્વતંત્ર રીતે અલગ અલગ ડાયરેક્શનમાં ગોઠવાયેલા જોવા મળશે તો એ પદાર્થ હવે ફેરોમેગ્નેટિક નહીં કહેવાય બધા સ્વતંત્ર ગોઠવાયેલા છે તો એ પદાર્થ હવે બની ગયો પેરામેગ્નેટિક એટલે જે તાપમાને આપેલો ફેરામેગ્નેટિક પદાર્થ કયા પદાર્થમાં ફેરવાય પેરામેગ્નેટિકમાં ફેરવાય એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવાય છે આપેલા ફેરોમેગ્નેટિક પદાર્થમાં ફેરોમાંથી પેરામેગ્નેટિક થવો જોઈએ એટલે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા વધારતા એક લિમિટ એવી આવશે કે જ્યારે સંપૂર્ણ આ જે પદાર્થ છે તે કેમાં ફેરવાઈ ગયો હશે પેરામેગ્નેટિકમાં તો એ તાપમાનને આપેલા પદાર્થનું ક્યુરી તાપમાન કહેવાય જે અલગ અલગ પદાર્થો માટે આપેલું છે કે લોખંડ માટે આટલું કોબાલ્ટ માટે નિકલ માટે આ બધા પદાર્થો માટે ક્યુરી તાપમાન આપેલું છે કે લોખંડ ખરેખર ફેરોમેગ્નેટિક છે પણ એ તમારે પેરામેગ્નેટિકમાં ફેરવવો હોય તો આશરે 1043 કેલ્વિન જેટલા તાપમાન સુધી લઈ જાઓ તો એ આખો જે લોખંડ હશે
તે ફેરોમાંથી પેરામેગ્નેટિક પદાર્થ બની જશે. ચલો ફેરોમેગ્નેટિકમાં પણ બે પદાર્થ બે પ્રકારના પદાર્થ જોવા મળે છે, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. એની સૌ પ્રથમ જે તફાવત કરે બંને વચ્ચે તે અહીંયા દેખાય છે કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કોને કહેવાય, તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ એને કહેવાય કે જેને હિસ્ટેરેસિસ સાયકલ પહોળી હોય. આ જે હિસ્ટેરેસિસ ગ્રાફ આપણે દોરે આપણે જોઈ ગયા કે હિસ્ટેરેસિસ ગ્રાફ અથવા તો હિસ્ટેરેસિસ સાયકલ કેવી હોય, પહોળી. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થને હિસ્ટેરેસિસ સાયકલ કેવી હોય છે, સાંકડી. એટલે આ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ગ્રાફ છે, પેલો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો છે. એટલે તમારી પાસે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તમને ખબર ના હોય કે સોફ્ટ છે કે હાર્ડ છે, તો તમે એ શું કરો, સોલેનોઇડની અંદર મૂકીને આ ગ્રાફ મેળવવાનો. જો ગ્રાફ સાંકડો મળે તો એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, અને ગ્રાફ જો આવો મળે તો એ કેવો છે, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે એના ઉપયોગ શું અને કઈ રીતે અલગ પડે છે તે જો આપણે ડિટેલમાં જોવાનું છે. આ તો એક ફિગર બતાવવાની હતી એટલે આ સ્લાઇડ લીધેલી છે, પણ આ ફિગરમાંથી એક વધારાનો મુદ્દો નીકળીને આવશે જે આગળની સ્લાઇડમાં પોઈન્ટ તરીકે લીધેલો છે. તમે જોશો કે આમાં રિટેન્ટિવિટી અને કોવર્સિવિટીની વેલ્યુ નાની છે. જો આની કમ્પેરમાં અહીંયા રિટેન્ટિવિટી આટલી છે જ્યારે અહીંયા ઓછી છે, અહીંયા કોવર્સિવિટી આટલી છે જ્યારે અહીંયા ઓછી છે. એટલે હાર્ડ ફેરોમેગ્નેટિકમાં રિટેન્ટિવિટી અને કોવર્સિવિટી વધારે છે જ્યારે આમાં ઓછી છે. એનો મીનિંગ શું થાય અહીંયા સમજી લેજો. આમાં તમે એકવાર મેગ્નેટાઇઝ કર્યો અને પછી એને સોલેનોઇડની બહાર કાઢી દીધો, કારણ કે આપણે બહાર કાઢી લીધો એનો મીનિંગ શું થાય કે પ્રવાહ શૂન્ય કરી દીધો. પ્રવાહ શૂન્ય કરો એટલે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે. એટલે કાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરો અથવા તો સોલેનોઇડની બહાર લઈ લો. સોલેનોઇડની બહાર લઈ લો તો ચુંબકીય ક્ષેત્રની બહાર લઈ લીધો કહેવાય ને. એટલે મેં શું કર્યું, પહેલા મેગ્નેટાઇઝ કર્યો અને પછી એને બહાર લઈ લીધો, તો આટલું બધું ચુંબકીય ક્ષેત્ર રહી ગયું. એટલે આપેલો જે પદાર્થ છે ને, ધારો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે કયા ટાઈપનો, આ ટાઈપનો, તો એનું આટલું ચુંબકીય ક્ષેત્ર એટલે આટલું મેગ્નેટાઇઝ રહી ગયો. એટલે હવે આ ખીલ્લી કે લોખંડની કોઈ પણ વસ્તુને આકર્ષી શકે છે. શું કરી શકે છે, આકર્ષી શકે છે, કારણ કે આટલી બધી એની મેગ્નેટાઇઝેશન એટલે કે ચુંબકીય ક્ષેત્ર એનું રહી ગયું. જ્યારે આમાં એવું નથી, આ સાયકલ તો હજી પહોળી છે, હજુ પણ સાંકડી સાયકલ લેશો તો રિટેન્ટિવિટી નહીવત મળશે. નહીવત એટલે તમે એને મેગ્નેટાઇઝ કરશો, પણ જ્યારે એને બહાર કાઢી લેશો એટલે ઓલમોસ્ટ એનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર ઝીરો થઈ જશે એટલે મેગ્નેટ તરીકે વર્તે નહીં. જ્યારે આ નું ચુંબકીય ક્ષેત્ર હજુ છે એટલે આ મેગ્નેટ તરીકે વર્તશે, જ્યારે આ મેગ્નેટ તરીકે વર્તશે નહીં. હજુ એક પોઈન્ટ છે આમાં, આ જે મેક્સિમમ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન છે ને, એના કરતા આ પોઈન્ટ ઊંચો આવે. આમાં એનો મીનિંગ શું થાય કે આમાં ખાસું એવું મેગ્નેટાઇઝેશન મેળવી શકાય છે, જ્યારે આમાં ઓછું મેળવી શકાય છે. ઓકે, આલેખ પરથી સમજવાના મુદ્દા હતા એટલે મેં તમને કહી દીધા, આગળ તો લખેલા જ છે. તો પહેલા તો હિસ્ટેરેસિસ સાયકલ, જેની પહોળી તે હાર્ડ, જેની સાંકડી તે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, જો અહીંયા લખેલું છે હિસ્ટેરેસિસ ટુ પહોળી, હિસ્ટેરેસિસ ટુ સાંકડી. પછી બીજો મુદ્દો આપણે સમજી ગયા છે, તેની રિટેન્ટિવિટી અને કોર્સિવિટીના મૂલ્યો ઊંચા જ્યારે આમના નીચા અથવા તો ઓછા. એટલે આ બે પોઈન્ટ તો આપણે આગળના આલેખ પરથી સમજી ગયા. ત્રીજો પોઈન્ટ પણ સમજી જ ગયેલા છે, જે ફર્સ્ટ લખેલો છે, તેનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે થાય છે. પરમેનન્ટ મેગ્નેટ એટલે કે કાયમી ચુંબકો બનાવવા માટે થાય, જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો માત્ર શું બનાવવા માટે થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. હવે એ સમજવા માટે હું અગેન પાછી આગળની સ્લાઇડ કરી દઉં તો તમને વધારે આઈડિયા આવશે કે માનો કાયમી ચુંબકો બનાવવા માટે થાય. ચાલો, શરૂઆતમાં ચુંબક નહોતો પદાર્થ, સોલેનોઇડની અંદર મૂકો, પ્રવાહ પસાર કર્યો, ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો ચુંબક બની ગયો. ઓકે, ચુંબક બની ગયો. હવે આનો સોલેનોઇડની બહાર લઈ લો, તે છતાં પણ આ ચુંબકીય ક્ષેત્ર ગુમાવતો નથી. જો આટલું ચુંબકીય ક્ષેત્ર રહી ગયું, રિટેન્ટિવિટી વધારે છે એટલે રહી ગયું આટલું, એટલે આ કાયમી ચુંબક બની ગયો. હવે આ પદાર્થ પણ શેના તરીકે વર્તશે, ચુંબક તરીકે વર્તશે, આ ચુંબકીય ક્ષેત્રનું ગુમાવશે નહીં, આટલું બધું ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે એટલે આને કાયમી ચુંબક તરીકે વાપરી શકાય. પણ એની જગ્યાએ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ સ્ટાર્ટિંગમાં એનું ચુંબકીય ક્ષેત્ર નથી, જેવો સોલેનોઇડમાં મૂક્યો એટલે બહુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત કરશે, પણ એવું જેવો સોલેનોઇડમાંથી બહાર લઈ લેશે એટલે ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. ઓલમોસ્ટ ઝીરો થઈ ગયો એટલે ચુંબક તરીકે વર્તે નહીં, એટલે આમાંથી કાયમી ચુંબક બનાવી શકાય નહીં. બટ ઇલેક્ટ્રોમેગ્નેટ કોને કહેવાય કે જ્યારે તમે એમાંથી પ્રવાહ પસાર કરો ને ત્યારે ચુંબક તરીકે વર્તે, જેવો પ્રવાહ બંધ કરી દેવો એટલે થોડી પાછો ચુંબક તો નાશ પામે,
જેવું આપણે વાત શરૂઆતમાં ચોથા ચેપ્ટરમાં કરેલી હતી કે એક સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ પસાર કરો તે પોતે ચુંબક બની જાય, જેવો પ્રવાહ બંધ કરી દેવ એટલે કેવું થઈ જાય એનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે નહીં. એટલે મેં તમને એક્ઝામ્પલ આપેલું કે ભાઈ લાગતા તરીકે મોટા મોટા લોખંડનો ભંગાર કે ઉચકવું હોય, કાર ઉચકવી હોય, એના માટે ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે. જો તમે એક મૂવી જોયું હોય ક્રિસ 3 આઈ થિંક, એમાં લાસ્ટમાં યાદ હોય તો તમને પેલો એક ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે જેની સ્વિચ પાડવાથી પેલો આખો જે પહેરેલો હોય ને શું કહેવાય સૂટ પહેરેલો હશે જે આખો કણો હતો લોખંડનો હતો જે પેલો આખો એના તરફ આકર્ષાઈ જાય છે, એ એકચ્યુઅલી કયું મેગ્નેટ હતું? ઇલેક્ટ્રોમેગ્નેટ હતું. કે જ્યારે કરંટ ઓન કરવાથી એ શું બને? મેગ્નેટ બની જાય. તો એટલા ટાઈમ દરમિયાન તે આકર્ષે વસ્તુને, જેવો કરંટ તમે ઓફ કરી દેવો એટલે એ પાછું ડીમેગ્નેટાઇઝ થઈ જાય, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે નહીં. એટલે તમે કાર ઉચકવા માટે પણ એનો ઉપયોગ કરી શકો કે ચુંબક છે જેમાંથી તમે પ્રવાહ પસાર કર્યો તો એ કારની ઉપરની પતરા પર ચોંટી જાય, પછી તમે કારને જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી દો, પછી હવે પ્રવાહ બંધ કરી દેશો તો જે ઉખડશે ત્યાંથી, બાકી ઉખડશે નહીં. કારણ કે મેગ્નેટ પેલો પતરા પર ચોંટેલો હોય તો એટલું તીવ્રતાથી ચોંટેલો હોય કે આપણે બે ચાર વ્યક્તિ થઈને એને ખેંચીને કાઢી શકતા નથી, અથવા તો ડેમેજ થઈ જશે. એટલે તમારે શું કરવું પડે? એને ડીમેગ્નેટાઇઝ કરી દેવું પડે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટનું કામ આ છે. તમે જે હેન્ડ ફ્રી અથવા તો સામાન્ય રીતે સ્પીકર હોય ને એમાં જે મેગ્નેટ આવે છે ને ઇલેક્ટ્રોમેગ્નેટ પણ વપરાય છે. આપણે જે પાછળથી કાઢીએ તે નહીં, એના સિવાયના જે મેગ્નેટ આવે છે તે ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે કે અમુક પ્રકારના સાઉન્ડ વેવ્સ ક્રિએટ કરવા માટે એનો જરૂરી છે. સો સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે વપરાય છે, જ્યારે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ શું બનાવવા માટે? પરમેનન્ટ એટલે કે કાયમી ચુંબકો બનાવવા માટે વપરાય છે. અને એક વધારાનો મુદ્દો અહીંયા એવો છે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટીનું મૂલ્ય વધારે જોવા મળે છે. પરમિએબિલિટીનું મૂલ્ય વધારે છે એટલે જ મેગ્નેટાઇઝેશન વધારે થાય છે. એટલે આ ગ્રાફમાં મેં તમને કીધેલું ને કે આ પીક જે પોઈન્ટ છે ખરો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનનો હજુ ઊંચો મળે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ખાસું એવું ઉત્પન્ન થાય. એ કોના લીધે? એની પરમિએબિલિટીનું મૂલ્ય વધુ હોય છે. એટલે આ પોઈન્ટ છે આમાંથી એમસીક્યુ પણ નીકળી શકે, જોડતા પણ નીકળી શકે, ઘણી બધી રીતે ઉપયોગી છે. હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. ઓકે, સો આટલું ફેરોમેગ્નેટિઝમ માટે જરાક વધારે હતું. હવે ત્રણ પ્રકારના પદાર્થોની આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયેલા છે, ડાયા, પેરા અને ફેરો. ફેરોમાં પણ હાર્ડ અને સોફ્ટ કઈ રીતે અલગ પડે છે તે બધી વાત કરી ગઈ. ઓકે, તો જે આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા પદાર્થો હશે, કાં તો પેરા હોવા જોઈએ, કાં તો ડાયા હોવા જોઈએ, કાં તો ફેરોમેગ્નેટિક પદાર્થ હોવા જોઈએ, આ પદાર્થ આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતા હશે તો અને માત્ર તો જ શું થાય એ આપણે શીખીએ. તમે જોશો કે ચુંબકને કોઈ અમુક પ્રકારના પદાર્થોની નજીક લઈ જવાથી શું થાય? આકર્ષિત થાય. બાકી અમુક પ્રકારના પદાર્થોને આકર્ષિત કરતો નથી. એ ક્યારે? તો સિમિલરલી એક્ઝામ્પલ આપણે જોઈ ગયેલા હતા પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્ર માટે, કે કાંસકા કોરા વાળ પર કાંસકો ફેરવીને આપણે કાગળના ટુકડાની નજીક રાખીએ તો આ કાગળના ટુકડાઓ આકર્ષિત થતા હતા. તો એ કાંસકા એકચ્યુઅલી કાંસકાના જે દાંતા હોય તે શું ઉત્પન્ન કરે? અસમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એક્ઝેક્ટલી એવું જ, મારી પાસે એક ગજ્યો ચુંબક હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર સમાન નહીં હોય. ક્ષેત્ર રેખાઓ તમે દોરશો તો ખ્યાલ આવી જશે કે નજીક કીચો કીચો છે, દૂર જતા છૂટી પડે, તો અસમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર છે? એટલે આપણે ખીલ્લી કે ટાંકણી કે એવી વસ્તુઓ લઈ લીધી છે, પ્લાસ્ટિક લોખંડની કે પતરાની વસ્તુઓ, તો એ આ ટાઈપના પદાર્થ છે, ડાયા, પેરા કે ફેરો એ ટાઈપના પદાર્થ છે, કે જે શું થશે? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં આવશે એટલે તરત જ એ મેગ્નેટાઇઝ થશે. મેગ્નેટાઇઝ તો ખબર પડે ને હવે, તો એ પરિણામે મેગ્નેટાઇઝ થશે એટલે એનો એક ધ્રુવ ઉત્તર ધ્રુવ બનશે, એક ધ્રુવ દક્ષિણ ધ્રુવ બનશે, અને એ પ્રમાણે કાં તો નિર્બળ ક્ષેત્ર તરફ આકર્ષિત થશે, કાં તો પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષિત થશે. અને મોટા ભાગના ટાંકણીઓ અને પતરા અને આ બધા ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવે છે, હાર્ડ ઓર સોફ્ટ. તો એનું મેગ્નેટાઇઝેશન વધારે થાય અને વધારે પ્રમાણમાં મેગ્નેટાઇઝેશન થવાથી આકર્ષિત થાય. કારણ કે આકર્ષિત ક્યારે થાય, ખેંચાય ક્યારે આવે? કે જ્યારે પ્રબળ બળ લાગે તો. અને પ્રબળ બળ ક્યારે લાગે? જ્યારે વધારે પ્રમાણમાં મેગ્નેટાઇઝ થશે તો. જો ઓછો મેગ્નેટાઇઝ થશે તો બળ એટલું પાવરફુલ નહીં હશે કે જે ગુરુત્વાકર્ષણની અસરોને ઉપરવટ થઈને આકર્ષિત થઈ આવે. બરાબર છે? એટલે સામાન્ય બીજા બધા વસ્તુઓ આકર્ષિત એટલે નથી થતી કારણ કે એની
જે સસેપ્ટેબિલિટી કરી મેગ્નેટિક સસેપ્ટેબિલિટી એ એટલી બધી નથી કે જેથી આકર્ષણ બળને કારણે ખેંચાય આવે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણે જોઈ ગયા કે મેગ્નેટિક સસેપ્ટેબિલિટીનું મૂલ્ય ગ્રેટર વેરી વેરી ગ્રેટર ધેન 1 લીધેલું આપણે યાદ હોય તો તો એની સસેપ્ટેબિલિટી એટલી બધી વધારે છે એટલે આનું મેગ્નેટાઇઝેશન એટલું પ્રબળ પ્રમાણમાં થાય છે કે જેથી સપોઝ કે લોખંડની કિલ્લી લીધેલી હોય અથવા તો ટાંકણી લીધેલી હોય એટલી બધી મેગ્નેટાઇઝ થશે કે જેથી પેલા ગુરુત્વાકર્ષણની અસરોને ઓવરકમ થઈને એ ખેંચાઈ આવશે અને તમે શું જોવો છો કે ભાઈ લોખંડને આકર્ષે છે અથવા તો ચુંબક ચુંબકને આકર્ષે છે એક્ઝેક્ટલી એના જેવું. પણ બીજા પદાર્થો કેમ નથી આકર્ષતા હતા તો એ ડાયા હોય કે પેરા હોય બરાબર છે બટ એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી વાળો જે કોઠો જોઈ ગયેલા તમે જોઈ લેલો 10^-5 10^-6 બહુ ઓછી હતી તો એનું મેગ્નેટાઇઝેશન થાય નહીવત થાય અને નહીવત મેગ્નેટાઇઝેશન થાય તો બળ એટલું બધું ના લાગે કે જેથી આકર્ષાય ને ખેંચાય ના. તો આ રીઝનને કારણે બધા પદાર્થો ચુંબકથી આકર્ષાતા નથી ભલે એની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી હોય છે તે છતાં પણ આકર્ષણ જોવા મળતું નથી. સો કન્સેપ્ટ વાઇઝ કન્ફ્યુઝન ક્લિયર રાખજો. આજ માટે આપણે આટલું જ. ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણો આખો લેક્ચર નીકળી ગયો. હવે જે મારી થોડાક એક્ઝામ્પલ્સ બાકી રહી ગયેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું જે ડાયા પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે અને એની આગળની જે થિયરી જોઈ ગયેલા ને આપણે મેગ્નેટાઇઝેશનવાળી એના એક્ઝામ્પલ છે અને એક્ઝામ્પલ ફિનિશ થશે એટલે એન્ડમાં તો આપણે બે લેક્ચર્સમાં ચેપ્ટર પતી જશે એટલે સમજો ને કે એકાદ વીકનું કામ છે હવે.